નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા આસાપા. નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 માં શું સમજવાનું છે, તો કે ગણિત પ્રમાણ. તો દરેક વિદ્યાર્થી આ ગણિત પ્રમાણની સાથે પોતી કાઢવાની રહેશે, બરાબર. દરેક વિદ્યાર્થી શું કાઢવાનું છે, તો કે ગણિત પ્રમાણ. અહીંયા હું ટૂંકમાં લખ્યું છે ગણિત, બરાબર, એટલે કે આ સાથે પોતી કાઢવાની રહેશે. હવે એમાં પેજ નંબર 37 આ પેજ દરેકે કાઢવાનું રહેશે. હવે એમાં સૂચના શું છે, તો કે નીચેની વસ્તુઓને વધવાથી ભારેના ક્રમમાં 1 થી 5 ક્રમ આપો. તો હવે આપણે આમાં શું કરવાનું છે એ પહેલા સમજવું પડશે ને. તો તમને પેજ નંબર 37 છે ને, એમાં અલગ અલગ ચિત્ર આપેલા છે 1 થી 5 ક્રમ. એ વળી કેવી રીતે, તો કે આ તમે બધા અલગ અલગ ચિત્ર આપેલા છે, એની જગ્યાએ મેં શું કર્યું છે, નામ આપેલા છે. દરેક ચિત્ર છે ને એના નામ આપેલા છે. એમાં જીરો વજન બધા જે કોઈ પ્રાણી છે, પક્ષી, વસ્તુ છે, કોઈ પણ છે, એમાં સૌથી હલકું હોય ને વજન, એને આપણે કયો ક્રમ આપશું, તો કે 1, બરાબર. પછી એનાથી થોડુંક ભારે હોય એને કયો ક્રમ આપશું, તો કે 2. પછી એનાથી વજનમાં ભારે હોય એને 3 ક્રમ આપશું. એનાથી વજનમાં ભારે હોય એને આપણે 4 ક્રમ આપશું. અને જે સૌથી વજનમાં ભારે હોય એને કયો ક્રમ આપશું, 5. તો ચલો આપણે પહેલી લાઈન આ બધા આપણે ચિત્ર જોશું, પછી તમારે લોકોએ મારી સાથે ક્રમ લખવાના રહેશે. આ ખાના તમને આપેલા છે એમાં તમારે ક્રમ લખવાના છે, રાઈટ રોંગ કરવાનું નથી. ગલુડિયું, હાથી, ઘોડો, ઉંદર અને બિલાડી. તો જો તો બધા ચિત્ર છે એમાંથી સૌથી વધારે સૌથી ઓછો વજન કોનો હોય એ આપણે જોવાનું છે. સૌથી ભારે વજન હોય એ નથી જોવાનું. તો સૌથી વજન, તો કે નાનો વસ્તુ હોય તો કે સૌથી નાનો ઉંદર છે એને આપણે 1 ક્રમ આપી દઈશું, બરાબર. હવે ઉંદર થી થોડું ભારે કોણ હોય, તો કે ગલુડી, એને કયો ક્રમ આપીશું, 2. તો ત્યાં લખવાનું બગડે 2, બરાબર. ત્યાર પછી જુઓ એના પછી કોણ છે તો વજનમાં, તો કે બિલાડી. તો એને આપણે કયો ક્રમ આપીશું, 3, બરાબર. એને આપણે 3 ક્રમ આપ્યો. હવે આ બે ચિત્ર છે જોઈએ આપણે, હાથી અને ઘોડો. તો હાથી છે એનું વજન તો બહુ વધારે હોય, તો ઘોડાને આપણે આપી દઈશું 4 ક્રમ. અને સૌથી છે 5મો ક્રમ કોને આપીશું, તો કે આપણે ફરીથી એક વાર કહું છું, તમને પેજ નંબર 37 ઉપર 5 ચિત્ર આપેલા છે પહેલી લાઈનમાં, જેમાં સૌથી નાનું વજનમાં હલકું હોય એને આપણે 1 ક્રમ આપેલો છે, કારણ કે સંદર્ભે ક્રમ 1 આપેલો છે. ત્યાર પછી એનાથી વધારે વજન બગડ્યાનો છે એને આપણે 2 ક્રમ આપ્યો. ત્યાર પછી બિલાડી છે એને આપણે આપ્યો 3 ક્રમ. ત્યાર પછી કોનો વજન વધારે છે, તો કે ઘોડાનો, તેને આપણે આપ્યો 4 ક્રમ. અને સૌથી વધારે વજન છે હાથીનો, તેને આપણે આપ્યો 5મો ક્રમ. ત્યાર પછી જો બીજી લાઈનમાં સોંપણી, પતંગિયું, ચકલી, કાગડો અને ગરુડ 5 ચિત્ર આપેલા છે ને, એમાં સૌથી હલકું વજન એટલે ઓછું વજન કોનો હોય, તો કે પતંગ આપ્યું, તો એને આપણે આપી દઈશું 1 ક્રમ, બરાબર. પછી એનાથી વધારે વજન કોનો હોય, તો કે ચકલીનો, તેને આપણે આપ્યો 2મો ક્રમ. હવે આ 3 ચિત્ર છે સાંભળી, કાગડો અને ગરુડ, તો 3મો ક્રમ કોને આપીશું, તો કે કાગડા, બરાબર. ચકલીથી થોડો વજન વધારે હોય ને કાગડા. ત્યાર પછી હવે સાંભળી છે વજનમાં વધારે હોય કે ગરુડ, તો કાગડા કરતા સાંભળીનો વજન વધારે હોય એને આપણે આપી દઈશું 4 ક્રમ. અને સૌથી વધારે વજન કોનો છે, તો કે ગરુડ, તો એને આપણે આપ્યો 5મો ક્રમ. આ રીતે તમારે 1 થી 5 ક્રમ લખવાના છે. 6, 7, 8 એકદમ આગળ આગળ લખવાનું નથી, દરેક ક્રમમાં 1 થી 5 ક્રમ સુધી જ લખવાના છે, ઓકે. અને મેં જે પ્રમાણે લખેલા છે એમાં તમારા લાઈનમાં નથી લખવાના, 1, 2, 3, 4, 5 એવી રીતે નહીં, પરંતુ મેં જેમ લખેલું છે એ પ્રમાણે તમારે ક્રમ લખવાના છે. ત્યાર પછી આપણે ત્રીજી અલગમાં જોઈએ, એમાં સેના સેના ચિત્ર છે, ચલો, તો કે પાન, ડાળી, જમરૂ, ઝાડ અને ફૂલ. તો આ બધા ચિત્ર છે એમાં સૌથી વજન ઓછો કોનો હોય, તો કે પાનનો જ હોય ને, તો એને આપણે આપી દઈશું 1 ક્રમ, ઓકે. હવે ત્યાર પછી પાન થી કોનો વજન વધારે હોય, તો કે ફૂલ, એને 2 ક્રમ આપો. હવે ફૂલ થી કોનો વજન વધારે હોય, તો કે જમરૂ, તો એને આપણે આપી દઈએ 3 ક્રમ. જમરૂ થી કોનો વજન વધારે હોય, ડાળી, તો એને આપણે આપી દઈએ 4 ક્રમ. અને સૌથી છેલ્લે વજન પણ વજનમાં પણ
અને ત્રીજો ક્રમ ડાળી ને ચોથો ક્રમ ને સૌથી છેલ્લો સ્થાન અને પાંચમો ત્યાર પછીની લાઈન માં જુઓ ગ્રંથ પેજ પુસ્તક રૂહ અને ફાઇલ એ પાંચ ચિત્ર તમને આપ્યા છે ને પેલો છે ગ્રંથ છે જે રામાયણ મહાભારત બરાબર એને શું કહેવાય ગ્રંથ આ વાસ્તવમાં ઘણા બધા દાદી દાદા મમ્મી પપ્પા બધા વાસ્તવ બરાબર તમને પણ ક્યારેક સાંભળવાનું મન થતું હશે તો એ જ રીતે હવે આપણે આમાં જોઈએ કે સૌથી વજનમાં હલકું કોણ હોય ચલો આપણે જોઈએ તો સૌથી વજનમાં હલકું તો કે રૂ તો એને આપણે આપી દઈશું એક ક્રમ એનાથી ભારે કોણ હશે તો કે પેજ પેજ ને આપણે આપી દઈશું બે ક્રમ બરાબર પછી એનાથી ભારે કોણ હશે ફાઇલ હશે કે પુસ્તક તો જો ફાઇલ છે એ થોડી જાડી છે પુસ્તક છે એ સાવ પાતળી છે તેથી આપણે પુસ્તક ને ત્રણ ક્રમ આપે સાસુગર ત્રણ ક્રમ આપે તો કે ફાઇલ કરતા સાવ વજનમાં હલકી હોય પુસ્તક છે એ પાતળી છે જ્યારે ફાઇલ છે એ જાડી છે પાતળા પુખારી છે એટલા માટે ફાઇલ ને આપણે આપો ચાર ક્રમ અને ગ્રંથ છે એ તો બહુ વજનમાં ભારે છે બધા જ છે તો એને આપણે આપી દઈશું પાંચ ક્રમ ત્યાર પછીની હરોળમાં જોઈએ જો કયા કયા ચિત્ર છે તો કે ચાર્જર લેપટોપ મોબાઈલ મોનિટર અને ઇયરફોન તો આમાં હવે સૌથી વજનમાં હલકું કોણ છે ચલો જોઈએ તો કે ઇયરફોન તો એને આપણે આપી દઈશું એક ક્રમ ત્યાર પછી ચાર્જર એને આપણે આપી દઈશું બે ક્રમ ત્યાર પછી એનાથી વજન વધારે કોણ હોય તો કે મોબાઈલ એને આપણે આપી દઈશું ત્રણ ક્રમ બરાબર ત્યાર પછી કોણ વજનમાં ભારે છે મોનિટર કે લેપટોપ તો કે મોનિટર એને આપણે આપી દઈશું ચાર અને સૌથી વજનમાં ભારે લેપટોપ એને આપણે આપી દઈશું ક્રમમાં પાંચ આ જ રીતે દરેક વિદ્યાર્થી પેજ નંબર સાત એટલે કે ચેપ્ટર ત્રણ સુધી દરેક વિદ્યાર્થીને પૂર્ણ થયેલું હોવું જોઈએ તેમજ લોકમાં આમ બે વાર લખવાનું રહેશે અને પાછું કરવાનું રહેશે બરાબર નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું થેન્ક યુ